अबड़ासा तालुका प्राथमिक शिक्षक समाज की कारोबारी बैठक नलिया खाते मड़ी थी, जेमा गांव जिला कारोबारी में राज्य प्रतिनिधियों नाम पृथ्वीराज सिंह जाडेजा रामसंगजी जाडेजा नाम मोकलावेला हता। छता राग द्वेष राखी रामसंगजी जाडेजा नाम कमी कर देता अबड़ासा तालुकाना तमाम कारोबारी सभ्य असंतोष व्यक्त कर चीमकी उच्चारी थी। शिक्षक समाज की कारोबारी नलिया खाते मड़ी, जेमा जगाउ जिला कारोबारी में राज्य प्रतिनिधिओं नाम पृथ्वीराज सिंह जाडेजा ने रामसंगजी जाडेजा नाम मोकलवामां आव्या हता। छता पछी थी जे नाम कमी कर देवामां आव्युं रामसंगजी जाडेजा नो, जेने लईने कारोबारी सभ्यों में असंतोष जोवा मळी रह्यो छे। रामसंगजी जाडेजा ने राज्य प्रतिनिधि तरीके न लेवामां आवे तो तालुकानी संपूर्ण कारोबारी પોતાનું રાજીનામું ધરી દેશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। આ સમયે જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીના સાથે સાથે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પણ મળશે, સાથે બીજા તાલુકાઓના પણ અસંતોષ જોવા મળ્યો છે। આગામી સમયમાં આ બાબતે કોર્ટ સુધી પણ જવાની તૈયારીઓ દર્શાવવામાં આવી રહી છે। અબડાસા પ્રાથમિક શિક્ષક સમાજ જશે અને કારોબારીમાં પૂર્વ પ્રમુખ રામસંગજી જાડેજા, पृथ्वीराज सिंह जाडेजा, जुआन सिंह सोढ़ा, अरविंद भाई जोशी, लखधीर सिंह जाडेजा, लक्ष्मण भाई गढ़वी, परेश भाई चौहान, दिनेश भाई गामेती, नरपत सिंह जाडेजा वगैरह आ बैठक में उपस्थित। प्राथमिक शिक्षक समाज रामसंग जी जाडेजा आज कच्छ जिला राज्य कारोबारी माटे घना बदा प्रश्नों अनुसंधाने अबड़ासा में आज फरी ચૂંટણીલક્ષી એજન્ડા, રાજ્યની ચૂંટણીલક્ષી એજન્ડા બાબતે આજે વળી પાછી આજે કારોબારી બોલાવવામાં આવી છે। આમ તો નિયમ છે કે દરેક તાલુકામાંથી 400 એક રાજ્ય પ્રતિનિધિ આપણે મોકલતા હોઈએ છીએ, એટલે અબડાસાના બે રાજ્ય પ્રતિનિધિ ગત ટર્મમાં જ્યારે કારોબારી મળી ત્યારે બે નામ સૂચવવામાં આવ્યા હતા કારોબારીમાં, જાડેજા રામસિંહજીવી જાડેજા એટલે કે મારું અને પૃથ્વીરાજસિંહ જાડેજા, એ બે નામ અમે જિલ્લા કક્ષાએ મોકલ્યા હતા અને એ જિલ્લાવાળાએ એને રાજ્ય કક્ષાએ મોકલવામાં થતા હોય છે। પરંતુ પરિસ્થિતિ એવી બની છે કે રાગદ્વેષ રાખી, વેરઝેર રાખી અને અમુક તાલુકાને વાલા દવલાની નીતિ અપનાવી અને જિલ્લાની અત્યારે જે લોબી છે એણે અમુક માણસને જીતાડવા માટે રાજ્યમાં આખી યાદી ફેરફાર કરવામાં આવી રહી છે, ત્યારે સૌ પ્રથમ વિરોધ અબડાસામાંથી ઉઠી રહ્યો છે। આજે અબડાસાની કારોબારી તાત્કાલિક એટલા માટે બોલાવવામાં આવી હતી, તમામ કારોબારીના સભ્યોએ એક સ્વરે એક મતે કહેવામાં આવ્યું હતું કે અમે જે પહેલાં યાદી મોકલાવેલી હતી એ યાદી જો અમારી માન્ય રાખવામાં નહીં આવે તો અમે જિલ્લા લેવલે આખી કારોબારી ડીપીઓસી સાહેબ પાસે જવું પડે, શિક્ષણ ચેરમેન સમિતિ પાસે જવું પડે કે ડીડીઓસી સાહેબ પાસે જવું પડે, તો અમે જિલ્લા લેવલે પર જવા માટે તૈયાર છીએ, અથવા તો રાજ્ય કક્ષાએ પણ જવું હોય તો અમે જવા માટે તૈયાર છે। બીજું કામ એ છે કે હું પોતે જિલ્લાનો પૂર્વ પ્રમુખ છું, 10 મહિનાથી હમણાં જે નવી ટીમ બની છે જિલ્લામાં એણે કોઈ પણ સામાન્ય સભા રાખવામાં આવી નથી, જિલ્લાની કોઈ મિટિંગ રાખવામાં આવી નથી, પછી જિલ્લાના હોદ્દેદારોની વરણી કરવામાં આવતી હોય છે એ જિલ્લાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી નથી, પછી આ જે નામ છે દાખલા તરીકે અબડાસાના 2, 10 એ 10 તાલુકાના 24 નામ એ રાજ્ય કારોબારી બનતી હોય છે। હું રાજ્ય પ્રતિનિધિનો દાવેદાર હતો, મેં એમને કીધું હતું કે 9 તારીખ પહેલાં તમે એ કારોબારી બોલાવો, એ લોકોએ કારોબારી પણ બોલાવી નથી, લોકશાહીનું સરેઆમ એને ઉલ્લંઘન કર્યું છે અને એ મને ચૂંટણીથી વંચિત રાખવામાં આવ્યો છે અને હું આજે રાજ્ય પ્રતિનિધિનો દાવેદાર હતો, છતાંય પણ આ બધી યાદી મારો મહામંત્રી એટલે કે કચ્છ જિલ્લાનો મહામંત્રી કરણાભાઈ ગોહિલને વિશ્વાસમાં લીધા વગર, એની સહી લીધા વગર, કોઈ પણ મિનિટ્સ બુકમાં નોંધ કર્યા વગર આ બધી યાદી રાજ્ય કક્ષાએ એમણે મોકલી છે। અમારી રાજ્ય નિયામક શ્રી સાહેબને પણ અમારી વિનંતી હશે કે આ કચ્છની જે યાદી બની છે એ 100 એ 100% ખોટી છે, તો અમારી વિનંતી છે કે એ યાદીને તમે કેન્સલ કરી અને જેણે જે યાદી બનાવી છે જિલ્લાનો પ્રમુખ હોય કે જે પણ જવાબદાર વ્યક્તિ હોય એના ઉપર તમે શિક્ષાત્મક પગલાં લો, અમારું માન્ય મંડળ છે, જો તમે આવી રીતે આ પ્રમાણે ચૂંટણીમાં કરવા માંગતા હશો તો આ લોકશાહીનું ખૂન છે, તો અમારા અબડાસાના તમામ શિક્ષક મિત્રોએ આ એકી સ્વરે આ નિર્ણય લીધો છે।